હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 10 2024ની બોર્ડની એક્ઝામ એટલે કે ગુજરાત બોર્ડની એક્ઝામ તમે આપી દીધી છે અને એનું રિઝલ્ટ આવે ત્યાર પછી જો તમે ફેલ થાઓ તો તમારે શું કરવું, એટલે કે તમે નાપાસ થાઓ તો આગળ તમારે શું કરવું અને એની એક્ઝામ ક્યારે આવે એના વિશેની માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલ રહો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બનાવવાનું એક રીઝન એ છે કે નેગેટિવ માહિતી આપવા માટે નહીં, એટલે કે તમે ફેલ થશો એવું જણાવવા માટે નહીં, પરંતુ જો તમે ફેલ થયા તો તમારી પાસે કયા કયા ઓપ્શન છે એ માટે તમને વિડીયો બનાવીને તમારા માટે મૂકવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે કોઈપણ વિદ્યાર્થીઓ, 10મા ધોરણના વિદ્યાર્થીઓ એક અથવા તો 2 વિષયમાં ફેલ થાય તો એવા વિદ્યાર્થીઓને આના વર્ષે એટલે કે 2024ની અંદર જુલાઈની અંદર એક્ઝામ આપવા મળે છે અને એ એક્ઝામમાં જો એ પાસ થઈ જાય તો એ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મળી જતો હોય છે, એટલે કે 11મા ધોરણમાં એડમિશન મળી જતું હોય છે. પરંતુ જ્યારે એના ફોર્મ આવે ત્યારે એ ફોર્મ ભરવાના રહે છે. તો એ ફોર્મ ક્યારે ભરવાના એ બધી જ માહિતી હું આપીશ જ્યારે પણ બોર્ડ દ્વારા માહિતી મળશે ત્યારે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, એટલે જ્યારે પણ બોર્ડ દ્વારા માહિતી મળે એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બોર્ડની એક્ઝામ જુલાઈની અંદર આવે છે, એ જુલાઈની અંદર કયા કયા ક્વેશ્ચન આવી શકે અથવા તો જુલાઈની અંદર શું પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાની અંદર એક્ઝામ આવે ત્યારે તમારે અત્યારે જેટલા માર્ક્સનું પેપર હતું એટલા જ માર્ક્સનું ત્યારે પેપર હોય છે, અથવા તો વધી પણ શકે છે, પરંતુ મોસ્ટ ઓફ ગયા વર્ષે યા ગમે એ વર્ષે 80 માર્ક્સનું જ પેપર હોય છે. અને 80 માર્ક્સના પેપર પછી એની અંદર તમને શું પૂછાય એ માહિતી આપું. તો જે તમે ભણ્યા છો અત્યાર સુધીમાં 2023-24ની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એ કોર્સ પ્રમાણે જ તમને અંદરથી પૂછાતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું ઓપ્શન તમારી પાસે એ રહેશે, જો તમે ફેલ થાઓ અથવા તો તમે એકાદા સબ્જેક્ટમાં ફેલ થાઓ અથવા તો તમે 3 સબ્જેક્ટમાં ફેલ થાઓ તો તમારી પાસે શું ઓપ્શન રહે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારા પાસે પેપર ખોલાવવાનું ઓપ્શન એક હોય છે. એ પેપર ખોલાવવા કેવી રીતે ખોલાવવું એના વિશે આપણે ઓલરેડી વિડીયો મૂકી દીધા છે. તો પણ જ્યારે પણ ડેટ આવશે ત્યારે એની પણ માહિતી મેળવીશું કે પેપર ક્યારે ખોલાવવાના હોય અને કેવી રીતે ખોલાવવાના હોય. પેપર ખોલાવવામાં પણ 2 રીત હોય છે, રીસેકિંગ અને રીએસેસમેન્ટ. એ શું હોય છે એના વિશે આપણી ચેનલમાં વિડીયો છે, તો એ પણ જોઈ લેજો તમે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલની અંદર મળી જશે 10મા અને 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને લઈને. જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો તમારા મિત્ર સુધી આ માહિતી પહોંચાડવા માગતા હોય તો એમને વિડીયો શેર કરી દો જેથી એને પણ ઉપયોગી બને. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલ રહો. જય હિન્દ, જય ભારત.